ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? બસ આ શિયાળાની સવાર અને SIT ના રિઝલ્ટની રાહ, SIT શું જવાબ આપે છે અને બીજી પરીક્ષા માથે કઈ આવીને ઊભી છે, જુનિયર ક્લાર્ક, કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક, ક્લિયર? તો એના જ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ જણાવતા હતા કે સાહેબ એના માટે નવેમ્બરનો વિડીયો મૂકો જે આપને 5 થી 7 માર્કના પ્રશ્નો નવેમ્બર મહિનામાંથી પૂછાઈ શકે છે. તો આજે આપણે વાત કરીશું મિત્રો નવેમ્બર મહિનાના કરંટ અફેરના બનાવ જે આપને આવનારી પરીક્ષા એટલે કે જુનિયર ક્લાર્કની કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. ઓકે, તો આ ભાગ 1 છે, એમ અલગ અલગ ભાગ આવતા જશે. ઓકે, તો નવેમ્બર 2019ના કરંટ અફેરની ચર્ચા કરીશું. પહેલો જ પ્રશ્ન છે, તાજેતરમાં લોકપાલ અંગેનો લોગો કોણે લોન્ચ કર્યો હતો? પહેલાં તો મિત્રો વાત કરું તો લોકપાલ એટલે શું, તો લોકપાલ એટલે ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે કે ટેક કેર ઓફ ધ પીપલ, એટલે કે લોકોનો રક્ષક કહેવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ લોકપાલ શબ્દ LM સિંઘવીએ 1963માં રજૂ કર્યો હતો. કયા વર્ષે? 1963માં. સૌપ્રથમ વિશ્વમાં સ્વીડનમાં જોવા મળે છે લોકપાલનો ઉલ્લેખ, અને તાજેતરમાં જ January 2019માં ભારતના સૌપ્રથમ લોકપાલની નિમણૂક કરવામાં આવી છે. પિનાકી ચંદ્ર ઘોષ છે, અને એ લોકપાલનો લોગો પણ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો? પિનાકી ચંદ્ર ઘોષ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. લોકપાલ મિત્રો ખાસ યાદ રાખજો બંધારણીય સંસ્થા છે, પણ અત્યાર સુધી શું કર્યું હતું, એના માટે કાયદો પસાર કર્યો નહોતો, જે નવી કન્ડિશનો બહાર પાડવામાં આવી હતી એના આધારે. ત્યારબાદ વાત કરું તો તાજેતરમાં જ લોગો, એ ડિસેમ્બર મહિનાના કરંટ અફેરમાં મેં ચર્ચા કરેલી જ છે, એટલા માટે શું લોગો હતો ને શું વિષય વસ્તુ હતી. ઓકે, એટલે આ લોગો કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો પ્રશાંત મિશ્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અને પ્રશાંત મિશ્રા એ કયા રાજ્યના વતની છે? તો પ્રશાંત મિશ્રા મિત્રો વાત કરું તો એ ઉત્તર પ્રદેશના વતની છે. ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક, તો ગુજરાતમાં હાલમાં મિત્રો ખાસ યાદ રાખજો કોઈ લોકાયુક્ત નથી. શું છે? કોઈ લોકાયુક્ત નથી, છેલ્લા 2018માં હતા. ઓકે, એટલે કે કેન્દ્ર સરકારમાં Class 1, 2, 3, 4 અધિકારી માટે લોકપાલ હોય છે, અને રાજ્ય સરકારમાં Class 1, 2, 3, 4 અધિકારી માટે લોકાયુક્ત હોય છે. અત્યારે ગુજરાતમાં કોઈ લોકાયુક્ત નથી. ઓકે, અને ભારતના સૌપ્રથમ લોકપાલ કોણ છે? પિનાકી ચંદ્ર ઘોષ છે, જેઓ કયા રાજ્યના વતની છે? તો પશ્ચિમ બંગાળના વતની છે. અને લોકપાલ શબ્દ સ્વીડનમાંથી લેવામાં આવ્યો છે, અને એનો અર્થ થાય છે કેર ટેકર ઓફ પીપલ. લોકપાલમાં એક મુખ્ય લોકપાલ હોય છે જેને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે, અને ટોટલ 8 સભ્યો છે. 8 સભ્યોને શપથ કોણ લેવડાવે છે? લોકપાલ લેવડાવે છે. લોકાયુક્તની નિમણૂક કોણ કરે છે? ખાસ ધ્યાન રાખજો, લોકાયુક્તની નિમણૂક ફક્ત ને ફક્ત વન એન્ડ ઓનલી રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે નિમણૂક. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન વાત કરીએ તો તાજેતરમાં મોહમ્મદ વલીભાઈ માકડને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો પહેલો તો પ્રશ્ન એ જ થાય કે અહીંયા મેં નવું એડિટિંગ કર્યું છે, નવો વિષયવસ્તુ, એટલે કે ઘણી વખત સાહિત્યમાં શું થતું હોય છે કે ભાઈ પૂરા નામ પૂછી લે, અને પૂરા નામ પૂછી લે એટલે આપણા માટે તો મોહમ્મદ માકડ તો તમે લેખક તરીકે તો વાંચ્યું જ હોય, ક્લિયર? ઓકે, પણ અહીંયા ખાસ યાદ રાખજો કે મોહમ્મદ વલીભાઈ માકડ એમનું પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં જ એમને 2018નો કયો સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે? કયો સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો,
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. કયા? ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આ દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. તો મિત્રો, જ્યાં તાજેતરમાં જ આપવામાં આવ્યો, મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો? તો મોહમ્મદ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના કયા? બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે થયો હતો. અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો, તાજેતરમાં આ એવોર્ડ કોના હસ્તે આપવામાં આવ્યો? વિજયભાઈ રૂપાણીના હસ્તે, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા, તો એમના હસ્તે મોહમ્મદ માંકડના ઘરે જઈને, એટલે કે તાજેતરમાં જ આ એવોર્ડ મોહમ્મદ વલીભાઈ માંકડને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરું ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ કુલ કેટલી ભાષામાં આપવામાં આવે છે? તો મિત્રો, આ કુલ 6 ભાષામાં આપવામાં આવે છે. અને સૌ પ્રથમ જો પરીક્ષામાં ખાસ આવું કંઈ પણ બાબત હોય તો યાદ રાખવાનું, પ્રથમ કોણ હતા અને છેલ્લા કોણ હતા, ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખજો, સૌ પ્રથમ આ એવોર્ડ 1900 કયા વર્ષે, 1983માં આપવામાં આવ્યો હતો. કોને? તો વિષ્ણુભાઈ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. કોને? વિષ્ણુભાઈ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરું તો 2017માં આ એવોર્ડ દિનકર જોશીને આપવામાં આવ્યો હતો. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો, ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ 2018નો છે, ભલે 2019માં આપ્યો, પણ ક્લિયર? એ મોટા ભાગે એવોર્ડમાં કેવી વિષય વસ્તુ હોય છે કે એક વર્ષ પાછળ જ ચાલતા હોય છે. શું હોય છે? એક વર્ષ પાછળ જ ચાલતા હોય છે. ઓકે, એટલે મોહમ્મદ વલીભાઈ માંકડ એવોર્ડ, માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણી આપ્યો હતો. કુલ કેટલી ભાષા આવશે? તો ખાસ ધ્યાન રાખજો, 6 ભાષા આવશે. કેટલી ભાષા? 6 ભાષા આવશે. બોટાદ જિલ્લો વાત કરું તો મિત્રો, હવે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કયો જિલ્લો આવશે? તો બોટાદ જિલ્લો આવશે. ક્લિયર? એટલે બોટાદ નવો જિલ્લો બનાવ્યો છે એટલા માટે. ઓકે, ખાસ યાદ રાખજો. શક્તિ યુદ્ધ અભ્યાસ કયા 2 દેશ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો, શક્તિ યુદ્ધ અભ્યાસ જોવા જઈએ તો એ ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. અને ભારત અને ફ્રાન્સ વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન સૌપ્રથમ 2011થી કરવામાં આવે છે. યુદ્ધ અભ્યાસનો એક જ વ્યાખ્યા થાય છે કે વિશ્વમાં આપણે શક્તિ પ્રદર્શન કરવા માંગીએ છીએ. અને શક્તિ પ્રદર્શન કરી કે ભાઈ કોઈ પણ દિવસ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો કોઈ પણ દેશનો સપોર્ટ લઈ શકાય, એટલા માટે આવા યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. શું? યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન વાત કરું તો, તાજેતરમાં કયા દેશે વિઝા ઓન અરાઇવલ શરૂ કર્યા? તો મિત્રો, ખાસ ઉલ્લેખ કરું તો અહીંયા 2 દેશો આવશે. 2 દેશો આવશે, એનું મુખ્ય કારણ એક જ છે કે બ્રાઝિલની વાત તો ક્યારે કરવામાં આવી, જ્યાં તાજેતરમાં જ બ્રિક્સ સંમેલન યોજાઈ ગયું, એમાં બ્રાઝિલે વાત કરી. અને ભારત હવે કંઈક ના કંઈક આર્થિક ક્ષેત્રે આગળ વધવા માંગે છે, એટલે સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સાથે પણ વિઝા ઓન અરાઇવલ શરૂ કર્યા છે. વિઝા ઓન અરાઇવલ એટલે સીધી વ્યાખ્યા શું થશે? આપને ફક્ત ને ફક્ત આ બંને દેશોમાં જવું હોય તો ખાલી ટિકિટના પૈસા ચૂકવવા પડશે, એ સીધી તમને આ દેશમાં એન્ટ્રી મળી જશે. એટલે ખાસ યાદ રાખજો, તાજેતરમાં 2 દેશો આવશે, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ આવશે. બ્રાઝિલની રાજધાની કઈ આવશે? બ્રાઝિલિયા. કઈ આવશે? બ્રાઝિલિયા આવશે. ક્લિયર? ખાસ યાદ રાખજો. વિજય હજારે ટ્રોફી તાજેતરમાં કોણ વિજેતા બન્યું છે? ઘણી વખત કેવું થતું હોય રમત ગમતમાં, આપણે હાઈ ક્વોલિટીનું વાંચીને ગયા હોય, પણ આવી નાની નાની બાબતો જે ન્યૂઝપેપરમાં રોજે રોજ રમત ગમતના પેજ ઉપર આવે છે. અને શક્ય હોય તો મિત્રો, હું તો એમ જ વાત કરું છું કે કંઈ પણ વિષય વસ્તુ હોય, તમે ન્યૂઝપેપર કે કોઈ નોટ્સમાંથી કે કોઈ સારું પેજ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર મળી રહે, તો નવો પ્રશ્ન હોય તો તરત તમારી બુકમાં અથવા તમારા મોબાઈલમાં નોંધ કરી લો, જેથી તમને ત્યાંના ત્યાં ત્વરિત યાદ રહી જશે. ક્લિયર? ઓકે, હવે આ પાછો શેનો પ્રશ્ન દો, રમત ગમતનો પ્રશ્ન દો, વિજય હજારે ટ્રોફી. ક્લિયર? તો વિજય હજારે ટ્રોફી તાજેતરમાં વિજેતા કોણ બન્યું છે? તો તાજેતરમાં વિજેતા બન્યું છે કર્ણાટક બન્યું છે. અને કર્ણાટક બન્યું છે તો બીજો રેકોર્ડ કે સૌથી વધુ વખત વિજેતા કોણ બન્યું છે? તો કયું રાજ્ય આવશે? તમિલનાડુ આવશે. અને વિજય હજારે ટ્રોફીની શરૂઆત 2000
3-2-3 થી કરવામાં આવી છે, 2002-3 થી કરવામાં આવી છે. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો, વિજય હજારે ટ્રોફી સૌથી વધુ વખત વિજેતા કયું રાજ્ય છે? તો તમિલનાડુ છે. અને તાજેતરમાં 2019માં વિજેતા કોણ બન્યું? કર્ણાટક બન્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતના કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અવસાન પામે? તો દિલીપ પરીખ અવસાન પામે છે. દિલીપ પરીખ મિત્રો, વાત કરું તો બીજું કયું પદ શોભાવ્યું હતું? તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એમનો જન્મ મુંબઈમાં થયો હતો અને ગુજરાતના 13મા ક્રમના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રી પદે રહેનાર પણ કોણ આવશે? દિલીપભાઈ પરીખ આવશે. કોણ આવશે? દિલીપભાઈ પરીખ આવશે. ઓકે, ત્યારબાદ વાત કરું તો દિલીપભાઈ પરીખનું પૂરું નામ ખાસ યાદ રાખજો, તો દિલીપભાઈ રમણભાઈ પરીખ થશે. શું થશે? દિલીપભાઈ રમણભાઈ પરીખ થશે. નેક્સ્ટ વાત કરું તો અત્યારે મુખ્યમંત્રી કોણ છે? વિજય રૂપાણી. વિજય રૂપાણી પહેલા કોણ હતા? આનંદીબેન પટેલ હતા. આનંદીબેન પટેલ કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી હતા. નરેન્દ્રભાઈ મોદી પહેલા કોણ હતા? કેશુભાઈ પટેલ હતા. ક્લિયર? એટલે સિક્વન્સ પણ આવી રીતે પરીક્ષામાં પૂછાય, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન વાત કરું તો ગુજરાતમાં સૌપ્રથમ 5 વર્ષ પૂરા કરનાર મુખ્યમંત્રી કોણ આવશે? માધવસિંહ સોલંકી આવશે. ત્યારબાદ બીજો મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી હતી? તો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી મિત્રો ચીમનભાઈ પટેલના સમયમાં કરવામાં આવી હતી. કોના સમયમાં? ચીમનભાઈ પટેલના સમયમાં કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરું તો કે ગુજરાતમાં સૌપ્રથમ નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી હતી? તો એ પણ કોણ આવશે? ચીમનભાઈ પટેલ આવશે. અને ચીમનભાઈ પટેલની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? નર્મદા ઘાટ એ ગાંધીનગરમાં આવેલું છે. ક્યાં આવેલ છે? નર્મદા ઘાટ ગાંધીનગરમાં આવેલ છે. ક્લિયર? એટલે ખાસ યાદ રાખવું રહ્યું કે સૌ પ્રથમ નાયબ મુખ્યમંત્રી નિમણૂક ચીમનભાઈ પટેલના સમયમાં કરવામાં આવી હતી. અને ગુજરાતના સૌ પ્રથમ નોન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો બાબુભાઈ જસભાઈ પટેલ હતા. અને સૌ પ્રથમ કયા રાષ્ટ્રપતિ વખતે રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું હતું? તો કોણ આવશે? રાષ્ટ્રપતિ મિત્રો વાત કરું છું, શું આવશે? તો વીવી ગિરી આવશે. કોણ આવશે? વીવી ગિરી આવશે. ક્લિયર? અને ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. મિત્રો, ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાનું 3-4 વખત પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. ક્લિયર? અને દિલીપભાઈ પરીખનું પણ યાદ રાખજો, દિલીપભાઈ રમણભાઈ પરીખ આવશે. કોણ આવશે? દિલીપભાઈ રમણભાઈ પરીખ આવશે. મિત્રો, મોજ તો કરી રહ્યા છો ને, કંઈક નવું નોલેજ મળી રહ્યું છે યુટ્યુબના માધ્યમ દ્વારા. તો બસ ખાલી કોમેન્ટ કરવાનું રાખજો કે સર આઈ વિલ એન્જોય ઇટ. ઓકે, નેક્સ્ટ, વિજય રૂપાણી અત્યાર સુધી કુલ કેટલા દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે? તો તાજેતરમાં જ ઉઝબેકિસ્તાનમાં ખાસ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કરું તો આના પહેલા રશિયાનો પ્રવાસ કરી ચૂક્યા છે. એના પહેલાં કયા દેશમાં ગયા હતા? ઇઝરાયલ ગયા હતા. કયા દેશમાં ગયા હતા? ઇઝરાયલ ગયા હતા. ક્લિયર? એટલે વિજયભાઈ રૂપાણી પૂછાય તો કયા કયા દેશના વિદેશ પ્રવાસી આવશે? તો ખાસ ધ્યાન રાખજો, ઇઝરાયલ, રશિયા અને ઉઝબેકિસ્તાન આવશે. કયું આવશે? ઇઝરાયલ, રશિયા અને ઉઝબેકિસ્તાન આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન વાત કરું તો ભીમ એપ્લિકેશન તાજેતરમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભીમ એપ્લિકેશનનું પૂરું નામ થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. અને ભીમ એપ્લિકેશન મિત્રો વાત કરું તો અત્યાર સુધી ટોટલ 13 ભાષાઓ હતી, પરંતુ હવે 3 ભાષાનો સમાવેશ થયો, એટલે કુલ કેટલી ભાષાઓ થશે? 16 ભાષાઓ થશે. અને 16 ભાષામાં કઈ કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવે? તો કોંકણી, હરિયાણવી, ભોજપુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ભોજપુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ ઉપરથી ભીમ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, જેમનો 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે. તો મિત્રો, ભીમ એપ્લિકેશન સૌપ્રથમ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો ખાસ ધ્યાન રાખજો, 2016માં
ભીમ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. કયા વર્ષે? 2016માં ભીમ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ સિવિલ સેવકો માટે ભારત સરકારે કયો કોર્સ શરૂ કર્યો? શું? સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ સિવિલ સેવકો માટે ભારત સરકારે કયો કોર્સ શરૂ કર્યો? આરંભ નામનો કોર્સ શરૂ કર્યો. શું? કયો કોર્સ શરૂ કર્યો? આરંભ નામનો કોર્સ શરૂ કર્યો. અને આ કોર્સ લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યો? તો ગુજરાતી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ વાત કરું, વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? તો આ દિવસની ઉજવણી ખાસ 5 નવેમ્બરમાં થઈ હતી અને સૌ પ્રથમ ઉજવણી કરવાની શરૂઆત 2005થી થઈ હતી. સુનામી એ જાપાની ભાષાનો શબ્દ છે. કઈ? જાપાની ભાષાનો શબ્દ છે. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો, પહેલી ક્યારે ઉજવણી થઈ હતી? 2015માં. અને તાજેતરમાં કયો દિવસ આવશે? 5 નવેમ્બર આવશે. કયો આવશે? 5 નવેમ્બર આવશે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? તો 7 નવેમ્બરે ઉજવાય છે. અને રાષ્ટ્રીય એટલે મોટા ભાગે કંઈ પણ દિવસો આવે ને તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, નરેન્દ્રભાઈ મોદી જ આવશે. મોટા ભાગે બધા તહેવારો કહેવાય ને કે સરકાર હોય તો મોદી સરકાર છે. એટલે અહીંયા જુઓ, રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ એ ક્યારે ઉજવાય છે? તો 2014થી ઉજવવાની શરૂઆત કરવામાં આવી. કયા? 2014થી ઉજવવાની શરૂઆત કરવામાં આવી. બાકી આપ જાણતા જ હશો, કેન્સર દિવસ તરીકે કયો ઉજવાય છે? 4 ફેબ્રુઆરી ઉજવાય છે. કયો? 4 ફેબ્રુઆરી ઉજવાય છે. અહીંયા કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, અલગ વિષય વસ્તુની મેં વાત કરી છે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ એ 7 નવેમ્બરે ઉજવાય છે. ક્યારે? 7 નવેમ્બરે ઉજવાય છે. અને ખૂબ જ મહત્વની અને અગત્યની બાબત કે કયા વર્ષથી ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી? 2014. અને કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે? તો 4 ફેબ્રુઆરી ઉજવાય છે. ક્યારે? 4 ફેબ્રુઆરી ઉજવાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલ છે? શૂટિંગ સાથે સંકળાયેલ છે. કઈ? શૂટિંગ સાથે સંકળાયેલ છે. કયા રાજ્યની વતની છે? હરિયાણા. કયું રાજ્ય? હરિયાણા. ગુજ સીટોક બિલ એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ બિલ પર હસ્તાક્ષર કોના કરવામાં આવ્યા છે? તો ખાસ યાદ રાખજો, આ હસ્તાક્ષર વન એન્ડ ઓનલી મંજૂરી આપી હોય તો કોને આપી છે? તો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આપી છે. તો મિત્રો આ બિલ ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? વિધાનસભામાં બિલ 2003માં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એના માટે 3 રાષ્ટ્રપતિઓનો મહત્વનો અને અગત્યનો રોલ થઈ જાય છે. તો પહેલા રાષ્ટ્રપતિ એ સમયે કોણ હતા? એપીજે અબ્દુલ કલામ હતા. ત્યારબાદ વાત કરું તો બીજા કોણ આવશે? પ્રતિભા દેવીસિંહ પાટીલ આવશે. ત્યારબાદ કોણ આવશે? ડૉક્ટર પ્રણવ મુખર્જી હતા. ક્લિયર? તો આ બિલ દરેક રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું હતું. અને આ બિલમાં હવે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ખાસ વાત કરું તો કે ફોન ઉપર વાતચીત રેકોર્ડને એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે. શું? ફોનમાં વાતચીત કે એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે. અને પોલીસને શંકા હોય તેવા નાગરિકના મોબાઈલ ટેલિફોન ઈમેલ સહિત તમામ પ્રકારના સંદેશા વ્યવહારના માધ્યમને ટેપ અને ચેક કરવા માટે કોર્ટની મંજૂરીની જરૂર નહીં પડે. આ રીતે એકત્રિત થયેલા પુરાવા એ માન્ય ગણવામાં આવશે. બીજી વાત એ કરવામાં આવી છે, બિન હિસાબી મિલકતનો કબજો ધરાવતા માટે પણ શિક્ષાની જોગવાઈ છે. ઓકે? અને ગુજરાત સરકાર પુરાવા માટે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ આરોપીઓને 15 થી 30 દિવસ માટે કસ્ટડીમાં રાખી શકશે અને ચાર્જશીટ દાખલ કરવા માટે 180 દિવસ જેટલો પણ સમય મેળવી શકશે. ઓકે? એટલે ખાસ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ગુજ સી ટોક બિલ અને સંગઠિત ગુનામાં આતંકવાદ માટે મંજૂરી આપવામાં આવી છે. ક્લિયર? એટલે ખાસ અહીંયા યાદ રાખજો, કયા કયા મહત્વના રાષ્ટ્રપતિનો રોલ મહત્વનો થઈ જાય છે. તો પહેલા તો એ આવશે, એપીજે અબ્દુલ કલામ. બીજા પ્રતિભા દેવીસિંહ પાટીલ. ત્રીજા પ્રણવ મુખર્જી આવશે. અને તાજેતરમાં મંજૂરી આપી હોય એવા કોણ આવશે? તો
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આવશે. કોણ આવશે? રામનાથ કોવિંદ આવશે. નેક્સ્ટ, વ્યાસ સન્માન તાજેતરમાં કોને આપવામાં આવ્યું છે? કયું વ્યાસ સન્માન તાજેતરમાં કોને આપવામાં આવ્યું છે? તો વ્યાસ સન્માન મિત્રો વાત કરું તો નસીર શર્માને આપવામાં આવ્યું છે. કઈ કૃતિ માટે આપવામાં આવ્યું છે? કાગજ કી નાવ માટે આપવામાં આવ્યું છે. કયું? કાગજ કી નાવ માટે આપવામાં આવ્યું છે. અને બીજી મહત્વની બાબત શું થશે કે ભાઈ ખાસ યાદ રાખજો, આ કયા વર્ષનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો 2019 આવશે. ક્લિયર. ત્યારબાદ વાત કરું તો વ્યાસ સન્માન કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 1991 શરૂઆત કરવામાં આવી છે. અને આ એવોર્ડની શરૂઆત કરી તો ઇનામ સ્વરૂપે કેટલા રૂપિયા આપવામાં આવે છે? 4 લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરું તો 2017 મમતા કાલિયાને આપવામાં આવ્યો હતો એવોર્ડ. 2018 લીલાધર જગુડીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને 2019 નાસિર શર્મા કાગજ કી નાવ કૃતિ માટે આપવામાં આવ્યો છે. કઈ કૃતિ? કાગજ કી નાવ કૃતિ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ ક્યારે ઉજવાય છે? તો 9 નવેમ્બરે ઉજવાય છે. ક્યારે? 9 નવેમ્બરે ઉજવાય છે. ત્યારબાદ પ્રશ્ન છે, જૂનાગઢનો સ્થાપના દિવસ કયો છે? તો જૂનાગઢનો સ્થાપના દિવસ ખાસ ધ્યાન રાખજો 9 નવેમ્બર 1947 છે. કયો? 9 નવેમ્બર 1947 છે. અને ખૂબ જ મહત્વની અગત્યની વાત કરવામાં આવી છે કે જૂનાગઢમાં ભારતમાં ભેગું કરવા માટે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી. આરજી હકુમતનો અર્થ હશે સમાંતર સરકાર. અને આરજી હકુમતના વડાપ્રધાન કોણ હતા? શામળદાસ ગાંધી હતા. કોણ હતા? શામળદાસ ગાંધી હતા. ક્લિયર. અને જૂનાગઢમાં 7મા નંબરની મહાનગરપાલિકા કાર્યરત થઈ. કયા વર્ષથી કાર્યરત થઈ? 2004 કાર્યરત થઈ. અને 8મા નંબરની મહાનગરપાલિકા એટલે જે જગ્યાએ તમે તૈયારી કરી રહ્યા છો સ્પર્ધાત્મક કોટા, કયું? ગાંધીનગર. 8મી મહાનગરપાલિકા કઈ આવશે? ગાંધીનગર આવશે. ઓકે, એટલે શામળદાસ ગાંધી આગેવાની લીધી હતી. અને ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ વાત કરું તો વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો, વિશ્વ વિજ્ઞાન દિવસ એ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન સમજો, વિશ્વ વિજ્ઞાન દિવસ કીધું છે. ઓકે, તો 10 નવેમ્બરે ઉજવવામાં આવે છે. અને વિશ્વ વિજ્ઞાન દિવસની થીમ 2019ની વાત કરું, ઓપન સાયન્સ એન્ડ લિવિંગ નો વન બિહાઇન્ડ. ઓપન સાયન્સ લિવિંગ નો વન બિહાઇન્ડ. અને ત્યારબાદ વાત કરું તો વિશ્વ વિજ્ઞાન દિવસની સૌ પ્રથમ ઉજવણી ક્યારે થઈ હતી? તો 2002 થઈ હતી. કયા વર્ષે? 2002. અને 2002 ઉજવણી થઈ હતી. તો ખાસ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 28 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. ક્યારે? 28 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. ક્લિયર. એટલે ખાસ અહીંયા યાદ રાખજો, વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બર, ઓપન સાયન્સ એન્ડ લિવિંગ નો વન બિહાઇન્ડ. અને શરૂઆત ઉજવવાની થઈ હોય તો 2002 થઈ છે. કયા વર્ષે? 2002 થઈ છે. નેક્સ્ટ, આ ચર્ચા થઈ ગઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એ ક્યારે ઉજવાય છે? શું? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 11 નવેમ્બર. ક્યારે? 11 નવેમ્બરે ઉજવાય છે. અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 2008 થઈ છે. કયા વર્ષથી? 2008 થઈ છે. ક્લિયર. અને મૌલાના અબુલ કલામ આઝાદ જે ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી હતા, એમના માનમાં આ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. કયો? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. કોના માનમાં? મૌલાના અબુલ કલામ આઝાદના માનમાં. 19મો પ્રશ્ન છે, વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે ઉજવાય છે? કયો? વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે ઉજવાય છે? તો મિત્રો, ખાસ યાદ રાખજો, વર્લ્ડ ડાયાબિટીસ ડે એ 14 નવેમ્બરે ઉજવાય છે. અને સૌ પ્રથમ આ દિવસની ઉજવણી કયા વર્ષથી થઈ? તો 1991 થઈ હતી. કયા વર્ષથી? 1991 થઈ હતી. અને તાજેતરમાં જ 2019માં થીમ કઈ હતી? તો ફેમિલી એન્ડ ડાયાબિટીસ હતી. કઈ હતી? ફેમિલી અને ડાયાબિટીસ હતી. શેની?
વર્લ્ડ ડાયાબિટીસ ડેની 2019ની થીમ, અને વર્લ્ડ ડાયાબિટીસ ડે 14 નવેમ્બરે ઉજવાય છે, અને ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ પણ 14 નવેમ્બરે જ ઉજવવામાં આવે છે. ક્યારે? 14 નવેમ્બરે જ ઉજવવામાં આવે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં કેટલામું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું? તાજેતરમાં મહારાષ્ટ્રમાં કેટલામું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું? તો ત્રીજા ક્રમનું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રપતિ શાસન માટે આપણને અનુચ્છેદ ખબર છે 352, 356 અને 60 ઉલ્લેખ કરવામાં આવે છે. ઓકે, તો ખાસ અહીં યાદ રાખજો, અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, એટલે કે બહુમતી મળી નહોતી અને કોઈએ સરકાર બનાવી નહોતી. અને વાત કરું તો ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં આવશે? પંજાબમાં આવશે. કયા રાજ્યમાં આવશે? પંજાબમાં આવશે. ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત કુલ લાગી ચૂક્યું છે? 5 વખત લાગી ચૂક્યું છે. અને મહારાષ્ટ્રની વાત કરું તો મહારાષ્ટ્રમાં કેટલામી વખત આવશે? 3 વખત આવશે, ત્રીજી વખત હતું. તો અહીંયા મહત્વનો અગત્યનો રોલ કોનો થઈ જાય છે? ભગતસિંહ કોશિયારી, એટલે કે કયા પદ ઉપર? રાજ્યપાલ પદ ઉપર હતા. અને હવે મુખ્યમંત્રી પદે કોણ આવ્યું છે? તો ઉદ્ધવ ઠાકરે આવ્યા છે. કોણ છે? ઉદ્ધવ ઠાકરે આવ્યા છે. ક્લિયર. ત્યારબાદ વાત કરું તો કે ભાઈ અહીંયા ઉદ્ધવ ઠાકરે જોવા મળે છે, તો વિધાનસભાના અધ્યક્ષ પદે હવે કોણ આવ્યા છે? નાના પટોલ આવ્યા છે. જેઓ કયા પક્ષ તરફથી છે? તો કોંગ્રેસ તરફથી છે. ઉદ્ધવ ઠાકરે શિવસેના તરફથી છે. અને ત્રીજી કઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે એ આપે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ક્લિયર. તો કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની માટે કરંટ અફેરના પ્રશ્નો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલ ચેનલ ભાગ 2 ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. આ ભાગ 1 હતો. અલગ અલગ ભાગ પ્રમાણે તમને બધા મહત્વના અને અગત્યના પ્રશ્નો મળી જશે. અને આપને મોજ આવે છે કે નહીં, બસ એના માટે ખાલી લાઇક અને કમેન્ટ આપતા રહેજો. શું? લાઇક અને કમેન્ટ આપતા રહેજો. અને આ વિડીયોની PDF જોઈતી હોય તો આપે મને મારા સંપર્ક નંબર ઉપર જે ટેલિગ્રામ કરી અને 7600503489 પર ટેલિગ્રામ કરી આપશો તો આપને આ PDF ફાઇલ પણ મળી જશે. ક્લિયર. તો અહીંયા વાતના વિરામ આપું છું. ત્યાં સુધી